રાજ્યભરમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની સાથોસાથ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ હાલ ધોધમાર વરસાદ નોંધાયો છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ તો પાણી ભરાવવાની સમસ્યા પણ ઊભી થઈ છે। જો અને અમદાવાદમાં વરસાદના પગલે જે સિંધી જળ ભરાવની સ્થિતિના દર્શન જોવા મળી રહ્યા છે। અમદાવાદના તંત્ર દ્વારા અનેક વખત વાતો કરવામાં આવી કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, હવે કોઈ પણ જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા નહીં મળે। પહેલા વરસાદમાં તંત્ર દ્વારા વાતો કરવામાં આવી હતી કે અનેક જગ્યાએ જે બ્લોકિંગ થયા હતા તે બ્લોકેજ પણ દૂર કરવામાં આવ્યા છે, પરંતુ હવે વરસાદ જવાનો સમય આવ્યો છતાં પણ અમદાવાદમાં જળ ભરાવની સ્થિતિ જે છે તે યથાવત છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આશ્રમ રોડ પર આવેલ નહેરુ બ્રિજ 4 રસ્તા પાસે જળ ભરાવના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। માત્ર 1 કલાક જેટલો જ સમય થયો વરસાદને, પરંતુ છતાં અમદાવાદના લોકોને આ પાણી ભરાવાની સ્થિતિનો સામનો કરવાની પરિસ્થિતિ જે છે તે ઊભી થઈ છે। નહેરુ બ્રિજ 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણ સમા પાણી જે છે તે આ જગ્યા પર ભરાઈ ગયા છે। વાહન ચાલકોના વાહનો પણ બંધ પડ્યા હતા અને તેને લઈને પણ વાહન ચાલકો જે છે તે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વરસાદ હવે ગતિમાં ઘટાડો થયો છે। ચોક્કસથી 1 કલાક જેટલો જે વરસાદ વરસ્યો તે ભારે વરસ્યો, પરંતુ વરસાદ બંધ થવા છતાં પણ પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે હજુ પણ યથાવત છે। વરસાદ વચ્ચે પાણી ભરાવવું એ ચોક્કસ વાત છે, પરંતુ વરસાદ બંધ થયો છતાં પણ આ પાણીનો નિકાલ જે છે તે નથી થઈ રહ્યો અને તેને જ લઈને વાહન ચાલકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદના નહેરુ બ્રિજ 4 રસ્તા પાસેના દ્રશ્યો છે કે જ્યાં આગળ પાણી ભરાતા હાલ વાહન ચાલકો જે છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। જે પ્રકારે વરસાદ વરસ્યો, અચાનક જ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને અમદાવાદના અનેક વિસ્તારોમાં જે છે તે વરસાદ જળ ભરાવના દ્રશ્યો અમદાવાદમાં દર વખતે જોવા મળે છે, દર વરસાદમાં જોવા મળે છે તે દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા હતા। દ્રશ્યોમાં જોઈ શકો છો, ઘૂંટણ સમા પાણી જે છે તે આ નહેરુ બ્રિજ 4 રસ્તા પાસે જોવા મળી રહ્યા છે। લોકો પરેશાન થઈ રહ્યા છે કેમ કે વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ દર વર્ષે આ પ્રકારની જ હોય છે અને તેમાં આ વરસાદ જે છે તેમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે તંત્ર દ્વારા વાતો કરવામાં આવી, આખું ચોમાસું પૂરું થઈ ગયું છતાં પણ લોકોની સમસ્યા ખેરની ખેર હોય તેવા દ્રશ્યો જે છે તે અમદાવાદના હાલમાં મીઠાખડી આ અંડરપાસ છે। આપ જોઈ રહ્યા છો કે એક ગાડી અંદર ફસાઈ ગઈ છે। શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે આ અંડરપાસમાં ચો તરફથી પાણી આવ્યું અને પાણીનો જે પ્રવાહ છે તેને કારણે આપ જોઈ રહ્યા છો કે એક ગાડી પાણીમાં ફસાઈ ગઈ છે અને આ અંડરપાસ હાલમાં બંધ કરવામાં આવ્યો છે। આપણી સાથે ગાડીના માલિક છે સાહેબ, કેવી રીતે ઘટના બની હતી અને શું થયું હતું? રનિંગ ગાડી આવતી જતી હતી તો મેં આવવા દીધી, પણ આ બાજુ બ્રેક માર્યા હતા, પેલી બાજુ માર્યા નહોતા, અચાનક પાણીના સમ ચાલુ નહોતા અને અચાનક એમાં પાણી ગાડી આગતા દેખાય નહીં કે એટલું બધું પાણી હશે. અંદર આવ્યો તો કડકડ પાણી, એક કડ કમર ઉપરના પાણી હતા તો ગાડી અંદર બંધ થઈ ગઈ. જી, આ હતા વાહન માલિક. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે એક બાજુથી અંડરપાસ બંધ કરવામાં આવ્યો, પરંતુ સામા છેડે અંડરપાસ બંધ કર્યો ન હોવાને કારણે અને અંદરના પમ્પિંગ સ્ટેશન જે શરૂ ન કર્યા હોવાને કારણે અચાનક પાણી ભરાઈ ગયું અને પાણીનો પ્રવાહ આવવાને કારણે તેમની ગાડીમાં એન્જિનથી ઉપર પાણી આવી જતાં ગાડી બંધ થઈ ગઈ હતી અને હાલમાં કેટલીક જગ્યાએ જળ ભરાવને કારણે નાગરિકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. કેમેરા પર્સન નૈનેશભાઈ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અમદાવાદમાં આ સ્થિતિ આપ જોઈ લો, 1 કલાકનો વરસાદ વરસ્યો અને જળભરાવની આ સ્થિતિની વચ્ચે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. મીઠાખડી અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ લો ગાર્ડન, સીજી રોડ, નહેરુ બ્રિજ પાસે તો ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે અને તેની વચ્ચે વાહન ચાલકો આ પાણીની વચ્ચે વાહન ચલાવતા મજબૂર જોવા મળ્યા છે. ફરી એક વખત પ્રશાસનની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા. વરસાદની તીવ્રતા ઘટી છે, પરંતુ હજુ જળ ભરાવવાની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી છે. અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. 1 કલાકના વરસાદ બાદ પણ આ જ પ્રકારની સ્થિતિ. અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે અને વરસી રહ્યો છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો, બપોર બાદ સમગ્ર અમદાવાદ શહેરની અંદર વાતાવરણમાં પલટો આવ્યો અને અચાનક વરસાદ શરૂ થયો. હાલ અમે અમદાવાદ શહેરના અંકુર વિસ્તારમાં છીએ અને આ 4 રસ્તા છે એ પલ્લવ 4 રસ્તા તરીકે
ओळखातो विस्तार छे अने अहींया रोडनी एक तरफ पाणी भराई गेला दृश्यनी अंदर जोवा मळे छे। अमदावाद शहेरनी अंदर वरसाद वरसे के तुरंत ज ए पाणी भराई जाय छे, जळ भरावनी समस्यानो सामनो अमदावादीओए करवो पड़े छे। पछी भले ते चोमासु होय, चोमासा पहेलानो वरसाद होय के चोमासा पछीना मावठानो वरसाद होय, परंतु पाणी भरावू ए अमदावाद माटे सामान्य बाबत थई गई छे। पल्लव चार रस्ता पासे एटले के अंकुर विस्तारनी अंदर आश्चर्यजनक वातावरण पण जोवा मळी रह्युं छे। एक तरफ वरसाद वरसी रह्यो छे तो बीजी तरफ तड़को पण पड़ी रह्यो छे। तो सूर्यदेवनी हाजरीमां आ प्रकारे वरसाद वरसी रह्यो छे अने सामान्य एवा वरसादमां पण आप दृश्यनी अंदर जुओ छो ए मुजब जळ भरावनी परिस्थितिनो सामनो अमदावादीओ करी रह्या छे। जळ भरावनी परिस्थितिना कारणे ट्राफिकनी समस्या पण जोवा मळी रही छे। एक तरफ वरसाद वरसादना कारणे ट्राफिक थतो होय छे तो बीजी तरफ जे जळभरावनी परिस्थिति अत्यारे सामे आवी छे, आ रीते एना कारणे पण ट्राफिक ने अड़चण थती होय छे, ट्राफिक जामना दृश्यो थता होय छे अने वाहन चालकोए आ पाणी भरायेला रोड उपरथी वाहन पसार करवा मुश्किल साबित थता होय छे। तो एज प्रकारेनी अनुभूति अत्यारे अमदावादीओ पण करी रह्या छे। अंकुर विस्तार पल्लव चार रस्ता के ज्यां एक तरफ तड़को पण छे, बीजी तरफ वरसाद वरसी रह्यो छे अने रोड उपर पाणी भराई चुक्या छे।